નમસ્કાર મિત્રો આજે આપણે માહિતી મેળવીશું ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ કોર્પ કોર્પોરેશન લિમિટેડની અંદર એટલે કે વિદ્યુત સહાયક પ્લાન્ટ એટેન્ડન્ટ જીઆર વન એની અંદર વેકેન્સી છે શું પગાર રહેશે કોણ એપ્લાય કરી શકે લાસ્ટ ડે શું છે કેટલી જગ્યાઓ છે તેમજ એક્ઝામ માટે જે સિલેબસ છે એ સિલેબસ શું છે વગેરે તમામ પ્રકારની માહિતી વિશે આજે આપણે ડિસ્કસ કરીશું તો સૌપ્રથમ તમે નવો હોય અને તમને ગુજરાતની કોઈપણ પ્રકારની માહિતીની જરૂર હોય તો તમે આ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ભૂલતાને લાઈક કરો તેમજ જે મિત્રો તમારો અભ્યાસ આ જે માહિતી આપેલી છે એમાં જે અભ્યાસ કરેલો છે જો એ તમારા મિત્રોને પણ લાગુ પડતો હોય તો તમે જરૂર તમારા મિત્રોને પણ શેર કરજો તો ચાલો આપણે માહિતી જોઈશું તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈશું જોબ ટાઇટલ વિદ્યુત સહાયક પ્લાન્ટ એટેન્ડન્ટ જીઆર વન એટલે કે મિકેનિકલ નંબર ઓફ વેકેન્સી એટલે કે જગ્યાઓ અને ક્વોલિફિકેશન ફૂલ ટાઈમ ડિપ્લોમા મિકેનિકલ ઇન રેગ્યુલર મોડ ફોમ રેકોગનાઇઝ યુનિવર્સિટી યુ લી એપ્રુવ બાય યુજીસી ઓબ્લિક એઆઈસીટી વિથ મિનિમમ ફિફ્ટી ફાઈવ માર્ક્સ એટલે મિત્રો સેમિસ્ટર પાંચ અને છની અંદર તમારા પંચાવન ટકા હોવા જોઈએ અને યુ અથવા એ આઈ અંદરથી હોવું જોઈએ અને ફૂલ ટાઈમ ડિપ્લોમા કરેલું હોવું જોઈએ સેકન્ડ છે મિત્રો વિદ્યુત સહાયક એટલે કે ઇલેક્ટ્રિકલ એની અંદર પણ મિત્રો વેકેન્સી તમે જોઈ શકો છો જગ્યા પચાસ ફૂલ ટાઈમ ડિપ્લોમા ઇન રેગ્યુલર બેઝ પર એટલે કે રેગ્યુલર બેઝ પર તમે યુજીસી એઆઈસીટીની અંદર ઓછામાં ઓછા પંચાવન માર્ક્સ મેળવેલા હોવો જોઈએ લાસ્ટ યરની અંદર ફિફ્થ અને સિક્સ સેમિસ્ટરની અંદર અને મિત્રો અહીંયા એક વાત ખાસ જાણવા જેવી છે કે મિત્રો અહીંયા બી અને બી ટેક ડિગ્રી હોલ્ડર બિંગ ઓવર ક્વોલિફાય નીડ નોટ ટુ એપ્લાય એટલી એટલે કે જે લોકોએ ડિગ્રી કરી છે એ લોકો અહીંયા એપ્લાય કરી શકશે નહીં સેકન્ડ મિત્રો તો ફિક્સ ઇનોવેશન એટલે મિત્રો ફિક્સ ઇનોવેશન પર મંથ ઓફ ફર્સ્ટ યર એટલે કે તમારે પહેલાં વર્ષમાં સત્તર હજાર પાંચસો બીજા વર્ષમાં ઓગણીસ હજાર અને ત્રીજા વર્ષમાં ત્રીજુંથી પાંચમું વર્ષ સુધી તમને વીસ હજાર પાંચસો સેલરી મળવાપાત્ર રહેશે તો મિત્રો અહીંયા આપેલું છે કે નો અધર એલાઉન્સ અથવા બેનિફિટ એટલે બીજા તમને કોઈપણ પ્રકારના એલાઉન્સ મળશે નહીં જેવી રીતના ટી એ વગેરે મળવાપાત્ર રહેશે નહીં સ્કોપ ઓફ કેરિયર ડેવલપમેન્ટ પ્રો પ્રોસ્પેક્ટિવ ધ સિલેક્ટેડ કેન્ડિડેટ સેલ બી એપોઇન્ટેડ ઇનિશિયલી ફોર ધ પીરિયડ ઓફ ફાઇવ યર इतले तुम्हें जो सिलेक्ट થયા તો તમારે 5 વર્ષ સુધી વિદ્યુત સહાયક એટલે કે અહીંયા એક તમણે 5 વર્ષ સુધી તમારે અહીંયા જોબ કરબી પરસે પ્લાન્ટ એપોર્ટમેન્ટ કન્સીડર ટુ પોસ્ટ ઓફ પ્લાન્ટ अटેન્ડન્ટ રેગ્યુલર એસ્ટાબ્લિશ ઇન پی સ્કેલ 26000 થી 56600 સબ્જેક્ટ ટુ સેટિસ્ફેક્ટરી કોમ્પલેન્શન ઓફ ફાઈવ યર એટલે કે તમારે પાંચ વર્ષ સુધી અહીંયા સંતોષકારક સેવા આપવી પડશે તો મિત્રો અહીંયા એજનો ક્રાઇટેરિયા તમને જો તમે તમને જો અહીંયા તમારી કાસ્ટ લાગુ પડતી હશે એસસી એસટી ઓબીસી તેમજ જનરલ તો તમે અહીંયા કાસ ઉંમરમાં તમને છૂટછાટ મળવાપાત્ર રહેશે તેમજ મિત્રો અહીંયા તમે રોસ્ટર રિઝર્વેશન એટલે કે અહીંયા તમે વેકેન્સી જોઈ શકો છો એસસી એસટી એસસીબીસી ઈડબ્લ્યુ એસ અને ઓપન તેમજ પીડબલ્યુડી માટે અહીંયા કેટલી વેકેન્સી છે મેલ ફિમેલ એ તમને અહીંયા આપેલું છે તમે જોઈ શકો છો મિત્રો ફી તો મિત્રો ફી છે જનરલ માટે પાંચસો પ્લસ જીએસટી અને એસજીએસટી પીડબલ્યુડી કેન્ડિડેટ્સ માટે બસો પચાસ પ્લસ ઇન્ક્લુડ જીએસટી મિત્રો આ ફોર્મ ભરવાની તારીખ ઓનલાઈન સબમિશન ઓફ એપ્લિકેશન પચીસ ઓગસ્ટ અને લાસ્ટ એટલે કે છેલ્લી તારીખ છે ચૌદ સપ્ટેમ્બર છ પીએમ સુધી અને આના માટે મિત્રો અહીંયા સિલેબસ તમને આપેલો છે તમને હું સિલેબસ જણાવી દઉં તમે સિલેબસ જોઈશો અહીંયા તો સેક્શન વાઈઝ આપેલો છે પાંચ સેક્શનની અંદર સિલેબસ આપેલો છે સેક્શન વનમાં ગુજરાતી લેંગ્વેજ ગ્રામર દસ માર્ક્સ એટલે કે દસ ટકા જનરલ નોલેજ દસ ટકા ઇંગ્લિશ ગ્રામર દસ ટકા કોમ્પ્યુટર નોલેજ દસ ટકા અને તમારા સબ્જેક્ટ રિલેટેડ સાઠ માર્ક્સનું એટલે કે સાઠ ટકા પૂછવામાં આવશે અને એ માટે અહીંયા તમને આપેલું પણ છે જો મિકેનિકલ સ્ટીમમાંથી હશે તો તમને કયા ફિલ્ડમાંથી પૂછવામાં આવશે વગેરે માહિતી પણ તમને અહીંયા આપેલી છે અને મિત્રો તમે અહીંયા બીજી કોઈ અન્ય માહિતીની તમને જરૂર હોય તો તમે આ વિડીયોના કોમેન્ટ બોક્સ અંદર લખીને પણ જણાવી શકો છો તેમજ આ વિડીયો તમારા મિત્રોને તમે ભૂલ શેર કરવાનું ભૂલતા નહીં અને અહીંયા અપલોડ કરવા પાત્ર એટલે જે ડોક્યુમેન્ટ જરૂર છે એ તમને અહીંયા ફોર્મની અંદર નીચે તમને આપેલા છે તેમજ અન્ય કોઈ માહિતીની તમે તમને જરૂર હોય તો અહીંયા એક હેલ્પલાઇન નંબર પણ આપેલો છે એના પર તમે કોલ કરીને પણ માહિતી